नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठमां फरी वखत आपनुं सौનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા વીકમાં આપણે નવા વર્ષના સંકલ્પો વિશે શીખ્યા, આખો પાઠ પૂરો કર્યો અને તમે તમારી નોટબુકની અંદર સવાલ જવાબની સાથે વગેરે જે સ્વાધ્યાય લખવાનું કીધેલું એ પાકું કર્યું હશે. હવે આજે કાવ્ય નંબર 11 એટલે કે દ્વિતીય સત્રનું પ્રથમ કાવ્ય વળાવી બા આવી, એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. એના રચયિતા છે ઉષ્ણસ, એટલે કે એનું પૂરું નામ કવિ નટવરલાલ કુબીરદાસ પંડ્યા. ઉષ્ણસ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, આદરા, નેફથ્ય, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટમાળા આપી છે. વાત્સલ્ય ભાવ, નિરૂપતા, કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યને શરૂ કરતા પહેલા હવે આપણે એને ગાન સ્વરૂપે સાંભળીશું. વિદ્યાર્થી મિત્રો, આપે આપ સૌએ સરસ મજાનું કાવ્ય ગાન સાંભળ્યું. હવે આપ જોઈ શકો છો કે વળાવી બા આવી, હવે અહીંયા આ કાવ્યની અંદર દિવાળીની રજાઓની વાત કરવામાં આવી છે. એટલે કે દિવાળીની રજાઓ એટલે કે જે વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતા પોતપોતાના ગામ જવા માટે પાછા વિદાય થાય છે, ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું આ વર્ણન કાવ્યમાં કરવામાં આવ્યું છે. હવે આ કાવ્યની અંદર કહે છે કે માતા પિતા અને વૃદ્ધ વિધવા હોય
સૌના ચિત્ત નજીક આવી રહેલા વિરહની વ્યથિત છે. છેવટે બધા સંતાનો વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા પર જ બેસી પડે છે. એટલે કે બા જે છે પોતાના એક પછી એક સંતાનને જે વિદાય કરીને પાછી આવે છે ને, બાની જે દશા જે થાય છે એની વાત સરસ મજાનું કાવ્ય રજૂ કરે છે. આપને ગાન સ્વરૂપે નિહાળ્યું અને હવે આપણે એક એક પંક્તિને આપણે સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલી પંક્તિને રજાઓ દિવાળી તણી પૂરી થઈ પૂરી ને ગરમહી, એટલે કે શું છે કે જે સંતાનો દૂરથી આવેલા છે પોતાના ધંધાર્થે પોતાના દૂર સુદૂર રહેલા છે એ ગયા છે અને હવે દિવાળીની રજા જે છે એ પૂરી થાય છે, એટલે શું છે કે જે હવે ફરી પાછા હવે પોતપોતાના ધંધે જવા માટે તૈયાર થાય છે. દાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, એટલે પેલા દાડા પેલા જે જયારે એના સંતાનો અહીંયા નહોતા ત્યારે જે શાંતિ હતી હવે ફરી પાછી એ જ શાંતિ આ ઘરમાં ફરી આવશે. કે છે બાનું જે ઘર જૂનું ઘર હતું એ ઘરની અંદર બા અને એકલા જ ફોઈ રહેતા હતા, એના પછી જે ભર્યું ભર્યું લાગતું હવે ફરી પાછું એકલપણ થઈ જશે. કે છે વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજ ના, કે છે ધંધાર્થે જે વસેલા છે એ જે વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન, એટલે કે પોતાના જે સંતાનો જે વસેલા છે ધંધાર્થે દૂર સુધી જે રહેલા છે એના સંતાન જે છે હવે શું કરશે કે કાલે જવાના કાલે તો જનક જનની ને ઘર તણાય, એટલે કે જે ધંધો જે છે એ ધંધે કાલે નીકળી જશે. કે છે અહીંયા કે છે કે સદાના ગંગા સ્વરૂપ ગરડા ફોઈ સહુએ, એટલે કે સદાના ગંગા, અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રહેજો, ગંગા સ્વરૂપ, સદાના ગંગા સ્વરૂપ ગરડા ફોઈએ, એટલે ગંગા સ્વરૂપ એટલે તમને ખબર હશે કે આપણા ઘરે કે લગ્નની કંકોત્રી આવેલી હોય એની અંદર ટૂંકમાં ઘ સ્વ લખેલું હોય, એટલે કે કોના માટે લખાય કે જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય એના માટે ગંગા સ્વરૂપ લખાય છે. એટલે ઘ સ્વ એટલે કે જેનો પતિ એટલે મૃત્યુ પામેલો છે, એટલે કે જે અમારા જે ફોઈ જે છે એમના પતિ મૃત્યુ પામેલા છે. ગરડા ફોઈ સૌએ લખાયો કર્મે વિરહ, એટલે શું કહે છે કે ફોઈ અને બાને કર્મે માત્ર માત્ર જે સંતાનો જે છે એ સંતાનો નો વિરહ લખાયેલો છે. આ મિલને તે રજની, એટલે કે આજે છેલ્લી રાત્રિ છે અને કાલે પછી જે શું કરશે એ દીકરો પોતાના આખા જે પોતપોતાના દીકરાઓ જે છે એ પોતાને ફેમિલી લઈને નીકળી જશે. કે છે નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, અને કે જે આજે કાલનો જે નિયત જે વિરહ જે છે એ વિરહ જે છે એ વિરહ હવે કાલે ફરી પાછો જગ્યા કરીને બેસી જવાનો છે, એટલે ઉવેખી એને સૌ જરટ વાળી રાતે સુઈ ગયા. કે છે એને યાદ કરીને કાલે આજે છેલ્લો દિવસ છે એ છેલ્લો દિવસને યાદ કરીને ફરી પાછા એ લોકો સુઈ જાય છે. હવે જો કે સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, સવાર થાય છે બીજા દિવસની સવાર થાય છે, એટલે કે ભાઈ જે માનું જે ઘર હર્યું ભર્યું હતું એ લઈને નીકળે છે, એટલે કે પોતાની ફેમિલીને સંતાનોને લઈને જે કલરવ કે કારવ હતો એને બધાને લઈને એ નીકળે છે. એ શું થાય છે કે ગઈ વર્ધી અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું, જાણે કે બાના ઘરની અંદર વસ્તી અધૂરી થઈ ગઈ હોય અને એકદમ ઘર શાંત થઈ જાય છે, એટલે કે મોટાભાઈ જે હતા એ પોતાના ફેમિલીને લઈને નીકળે છે અને ત્યાં આખું ઘર શાંત થઈ જાય છે. કે છે બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નીચની, કે છે બપોરે બે ભાઈ પણ પોતાના કુટુંબને સાથે લઈને નીકળે છે અને લઈને નીકળે છે. નવોઢા ભાર્યાઓ અને જે તાજી નવોઢા એટલે કે તાજી પરણેલી જે છે ભાર્યા એટલે કે જે પત્ની પ્રિય વચન મંદ સ્મિત હતી, જે પત્નીઓના વચન જે છે બહુ જ મીઠા અને ધીમું ધીમું બોલનારી પત્નીઓને લઈને ભાઈઓ પણ પેલા બે નાના ભાઈઓ પણ પોતાના કુટુંબને લઈને નીકળી પડે છે. બધાને શું કરે છે અહીંયા બા વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ, બા જે છે પોતાના સંતાનોને એક પછી એક ક્રમશ વળાવીને આવે છે અને આવીને જુએ છે. તો ગૃહ વ્યાપી જોયો વિરહ, અને જે વિરહ જે છે એ આવીને જુએ છે અને બેસી પડી પગથિયે. એટલે આ કવ્ય ને પોતાની જે વાત જે છે આ કાવ્યની અંદર બા પોતાના એક પછી એક દિવાળીની રજા પૂરી થાય છે અને બાના દિવાળીના વેકેશનની બાના ઘરે ત્રણ દીકરાઓ જે ધંધાર્થે દૂર સુદૂર વસેલા છે દિવાળીની રજા ગાળવા માટે આવે છે અને દિવાળીની રજા પૂરી થતા ત્રણે ત્રણ સંતાનો ફરી પાછા પોતાની નોકરી માટે નીકળે છે, એટલે બાના ઘરની અંદર ફરી પાછો વિરહ આવે છે. એટલે કે બાની આત્માની બોલતું સરસ મજાનું કાવ્ય જે છે
એ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર સવાલ જવાબની સાથે સાથે જે જોડકા વગેરે જે આવે છે એ બધા જ તમારે પાકા કરવાના છે અને તમારી નોટબુકમાં લખવાના છે. આગલા લેક્ચરમાં ફરી મળશું, ત્યાં સુધી રજા લેશું. આવજો.